નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? લાગે તો છે કે મજામાં જ હશો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 જેની અંદર વિષય છે ચિત્રકામ. ચિત્રકામની અંદર આપણો વિષય છે ક્રાફ્ટ વર્ક, પેપર કટિંગ એન્ડ ભાત ચિત્ર, જે તમારા પેજ નંબર 14 અને 15 પર આપેલા છે. દરેક વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે 14 અને 15 પર આપેલા, એટલે કે 14 પેજ નંબર ઉપર આપણે પહેલાં બતાવ્યું છે કે ક્રાફ્ટ વર્ક છે એ કેવું હોય, તો પેપર કટિંગ કઈ રીતના કરીને આપણે પેજ નંબર 15 પર લગાવવાનું છે તેમની વાત કરીએ. તો અહીંયા મેં તમને ખાલી નમૂનો બતાવેલો છે કે આપણું કટિંગ, એટલે કે જ્યારે આપણે પેપર કટિંગ કરશું અથવા ક્રાફ્ટ વર્ક કરશું, એ આવું દેખાશે. એટલે કે આપણે જો પિંક કલરનો કાગળ લેશું અને એમાં જો કટિંગ કરશું તો આ રીતના દેખાશે, અને જો ગ્રીન કલરનો કાગળ લઈને કટિંગ કરશું તો આ પ્રમાણે દેખાશે. એટલે કે જેવું તમારી જે ચિત્રકલા છે એમાં દેખાય છે એવું તમને બોર્ડ ઉપર અહીંયા બતાવેલું છે. તો અહીંયા આપણે શું કરવાનું છે, તો કે અહીંયા આપણે એક સમચોરસ, એટલે કે બધી જ બાજુથી સાઈઝ સરખી હોય તેવો કાગળ લઈશું, અને એ કાગળની અંદર આપણે ભૌમિતિક આકારોને દોરીને પછી કટિંગ કરશું. પછી એ કટિંગ કરેલો તમે આ ડિઝાઇન લો કે આ ડિઝાઇન બનાવો, કોઈ એક બનાવીને આપણે અહીંયા ચોંટાડવાનો છે. તો આપણે શું કરવાનું છે, એક પેપર લેવાનું છે. તો કે એમના માટે આપણે પ્રથમ તો એક ચોરસ કાગળ લઈશું. ચોરસ કાગળની અંદર, ચોરસ કાગળ એટલે બધી જ બાજુ સમાંતર હોય એવો કાગળ લેવાનો છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો એવો કાગળ લીધા બાદ તમારે શું કરવાનું છે, તો કે આ કાગળને આ પ્રમાણે જો બનાવવો હોય તો પહેલાં આપણે શું કરશું, તો કે એને સરખી બાજુથી, મતલબ કે પહેલાં વચ્ચેથી વાળીશું આ પ્રમાણે. સમજાવ્યું? વચ્ચેથી આપણે શું કરી દઈશું, એને અડધા ભાગમાં વાળી દીધો છે, બરાબર? જો ફરીથી બતાવું છું તમને, પહેલાં કાગળ સીધો છે, સમચોરસ લેવાનો છે, બધી જ બાજુથી સરખી સાઈઝ આ પ્રમાણે, આ પરથી, મતલબ કે એની લંબાઈ પણ સરખી અને પહોળાઈ પણ, સોરી, લંબાઈ પણ સરખી અને પહોળાઈ પણ સરખી હોવી જોઈએ. જોઈએ તો પછી એને વાળતા, તો કે બે ભાગથી વચ્ચેથી વ્યવસ્થિત વાળવાનું છે. એક વખત વળી ગયા બાદ ફરી પાછા ભાગને પાછો અહીંયાથી વાળવાનો છે, એટલે કે ફરી એક વખત વાળવાનું છે સરખી રીતે. પડી ગઈ સમજ? એક વખત આખા ભાગને વાળવાનો, અડધા ભાગ થયા પછી પાછો એમને અડધો વાળવાનો છે. એ ભાગ થયા બાદ ફરી તમારે ભાગને પાછો વાળવાનો છે, એટલે કે આ મુજબ, બરાબર છે? તો આ મુજબ વળ્યા બાદ હવે તમારે શું કરવાનું છે, તે તો કે તમારું જે ક્રાફ્ટ કટિંગ છે, એટલે કે અહીંયા પેપર કટિંગ છે, એ પેપર કટિંગની અંદર તમારે, એટલે કે પેપર કટિંગની અંદર તમારે ફરીથી જો એક વખત સમજી લેજો, એક વખત આ કાગળને વચ્ચેથી વાળવાનો છે, ફરી પાછો બે, મતલબ કે અડધેથી પાછો વાળવાનો છે. અને હવે ખાસ યાદ રાખજો, જે ભાગ ખુલ્લો છે બે સાઈડથી એ ભાગ તરફ આ રીતે વળવો જોઈએ, એટલે કે બધા જ ભાગ એક બાજુ ખુલ્લા હોવા જોઈએ. એ પ્રમાણે તમારે શું કરવાનું છે, કાગળને વાળવાનો છે, એટલે કે આ રીતના તમારો કાગળ છે વળેલો રહેશે, બરાબર છે? આ તમારો કાગળ છે જે વળેલો છે તે હવે શું કરશો, તો કે તમારે આવી ડિઝાઇન બનાવવી છે. તો આવી ડિઝાઇન બનાવવા માટે તો સર્વપ્રથમ આપણે પેન્સિલથી શું કરશો, એને આકાર આપી દઈશું. તો આકાર આપવામાં, તો કે આપણે જોઈએ, તો કે આપણે આવો આકાર આપવાનો છે. તો અહીંયા આપણે રાખીને શું કરીશું, તો કે એમને આકાર આપીશું. હવે અહીંયા ખૂણો છે, એ ખૂણો આપણે ક્યાં જવો જોઈએ, જો અહીંયા ધ્યાન રાખજો, આ બધા જ ભાગ ખુલ્લા છે, બધા જ ભાગ ખુલ્લા આવે એક બાજુ વાળવાના, એક બાજુ બધા જ ભાગ બંધ આવશે. પડી ગઈ સમજ? તો અને એક ભાગ જે બાજુ વળેલો છે ત્યાં આપણે આ ચિત્ર દોરીશું. અહીંયાથી શરૂઆત કરીશું, તો કે એમનો ખૂણાનો ભાગ છે એને નીચે રાખીશું આ રીતે, અને આ રીતના એમનો આકાર આપીને આપણે શું બનાવીશું, તો કે અડધો ભાગ બનાવીશું, કે જેથી આપણે એવું ચિત્ર મળે. તો આ રીતના આપણે અડધો ભાગ બનાવ્યા બાદ હવે, તો કે હવે આપણે બનાવવાનું છે આનું ચિત્ર. તો આપણે એનું ચિત્ર બનાવવા માટે ખૂણા ક્યાં રહેવા જોઈએ, અંદર. તો આપણે રાખીશું, તો કે આ પ્રમાણે કરીશું એને,
बराबर एटले खूणो क्या जैसे अंदर। पछी तो के नानी काजुकतरी जेवुं चित्र करवानुं छे तो एने आपणे करीशुं आ रीते। जो हवे जोई लो के अहींया आपणे कर्या बाद अहींया एक डिजाइन पाड़ीने कळस जेवुं बनाव्युं अर्धुं, पछी एक खूणावाळो भाग बनाव्यो अने एक त्रिकोणनो एक खूणो बनाव्यो। हवे आटलू थया बाद तमारे शुं करवानुं छे तो के पेपरने कातर वडे आ डिजाइन जे आपणे पेन्सिलथी करी छे एने कटिंग करवानी छे। तो ध्यानथी ધીમેથી આને કટિંગ કરીશું આપણે આ પ્રમાણે। તો આને કટિંગ કરી લઈએ આ રીતે ધીમે ધીમે। શું કરવાની છે, તમારા કાતરને ચલાવવાની છે જે ચિત્ર તમે કર્યું છે એમના ઉપર, એટલે કે શાંતિથી તમારે કરવાનું છે જેથી છે ને આમ તેમ કાતર ચાલી ન જાય અને વ્યવસ્થિત કટિંગ થાય એ માટે। ચલો એક ભાગ કટ થઈ ગયો, હવે આ બાજુનો ભાગ જેમાં આપણે શું કરવાનું છે તો કે આપણી જે પિંક કલરની ડિઝાઇન છે એમને આપણે શું કરવાની છે બનાવવાની છે આ પ્રમાણે। પછી તો કે આ ભાગને કટિંગ કરી લઈએ, ચાલો આ કટિંગ થઈ ગયા બાદ આપણા ખૂણાઓ બધા કટ થઈ ગયા, અહીંયાથી કાપી નાખ્યું આપણે, આ બાજુથી કાપી નાખ્યું, હવે આપણે આપણી ડિઝાઇનને શું કરશું ખોલીશું, બરાબર છે, આમને ખોલીએ। આ છે આપણી ડિઝાઇન, જો દેખાય છે દરેકને ડિઝાઇન, બસ તો આ જ પ્રમાણે આપણે શું કરવાનું છે તો કે તમારે આવું વર્ક એટલે કે કાગળ લેવાનું છે અને કાગળ ઉપર તમારે આટલું થયા બાદ એમને અહીંયા શું કરવાનું છે તો કે આ પેજ ઉપર એટલે કે પેજ નંબર 15 ઉપર આ રીતના ચિપકાવી દેવાનું છે। પડી ગઈ દરેક વિદ્યાર્થીને સમજ? તો કે આપણે આ ચિત્રને શું કરીશું તો કે આ પ્રમાણે કટિંગ કરીને પછી તમે પિંક કલરનો કાગળ લો, પેરોટ કલરનો કાગળ લો કે કોઈ બી અન્ય કલરનો કાગળ લો, એમાં તમારે આ ડિઝાઇન ગમે તો આ ડિઝાઇન, આવી ડિઝાઇન ગમે તો આ ડિઝાઇન, તમારે શું કરવાનું છે એને કટિંગ કરીને આ પ્રમાણે તમારે અહીંયા ચિપકાવી દેવાનો રહેશે। તો દરેક વિદ્યાર્થીને સમજ પડી ગઈ? આ થયો એક। ચાલો આપણે બીજી ડિઝાઇનની વાત કરીએ, તો કે બીજી ડિઝાઇનની અંદર તો કે ફરીથી તમને સમજાવું બીજી ડિઝાઇન માટે, આ તમારો કાગળ છે બરાબર, પછી એમને શું કરવાનું છે આ રીતના આપણે વાળીશું અહીંયાથી એક તરફથી, એક તરફથી વળ્યા બાદ પછી એને ફરી વાળીશું આ પ્રમાણે સરખા પ્રમાણે, પછી તો કે પછી એમને જે ભાગ ખુલ્લા છે બે બાજુથી જે ભાગ ખુલ્લા રહે છે બરાબર એ ભાગને એ તરફ અડાડીશું આ પ્રમાણે, બરાબર થઈ ગયું। તો આ થઈ ગયું આપણું આટલું વર્ક। હવે શું કરવાનું તો કે આપણે આવી ડિઝાઇન બનાવવી છે, તો પહેલાં આપણે શું કરશું પેન્સિલથી આપણે ડિઝાઇન કરી જોશું એમના ખૂણા ઉપર। તો આ છે ડિઝાઇન માટેનું કાગળ, હવે તમારે એક પાન આવું બનાવવાનું છે જેમનો અણીવાળો ભાગ અંદર એટલે કે જે ભાગ ખુલ્લો છે ત્યાં નહીં, જે ભાગ પેક છે એમની તરફ અણી આવવી જોઈએ, એટલે આપણે કરીશું આ પ્રમાણે। તો આ પ્રમાણે આપણે આ રીતના કરી આપ્યું બરાબર। હવે તો કે એક ખૂણામાં આપણે શું બનાવવાનું છે તો કે ત્રિકોણ, તો ત્રિકોણ બનાવવા માટે તો કે પહેલો આટલો ભાગ અને પછી આટલો ભાગ થઈ ગયો ત્રિકોણનો ભાગ, પછી તો કે આવો સ્ટાર બનાવવાનો છે તો કે સ્ટાર બનાવવા માટે તમે શું કરશો તો કે આ રીતનું કટિંગ અહીંયાથી ખૂણેથી લઈને આ પ્રમાણે કટિંગ કરીશું જેથી સ્ટારની નિશાની પડે। ચલો હવે જોઈએ આપણે તો કે પેપર કટિંગમાં કઈ રીતના આપણે સ્ટારનો ખૂણો કરીશું। તો પહેલાં આપણે આ કટિંગ કરશું, ગોળ છે ને એને ઉપર ડિઝાઇન ઉપર હાંકતા જઈએ કાતરને, એટલે કે ચલાવતા જઈએ જેથી આપણે આકાર મળી રહે,
तो अहीं थई गयो आपणो एक आकार। पछी आपणो त्रिकोणनो आकार छे, तो के त्रिकोणना आकारने कटिंग करीशुं आ प्रमाणे। चलो ए तैयार बार, तो के स्टार वाळो भाग छे ते, तो के आने आ रीते उड़ावीशुं, कटिंग करीशुं। હવે આપણે આને શું કરીશું, બસ બધું જ કટિંગ થઈ ચૂક્યું છે અહીંયાથી લઈને અહીંયા, અહીંયાથી લઈને અહીંયા। બરાબર, ચાલો હવે આપણે જોઈએ ખોલીએ આમને। આ થઈ ગયો તમારો સ્ટારવાળો ભાગ, એટલે કે જે અહીંયા ચિત્ર દેખાઈ રહ્યું છે તે। બરાબર છે ને, સેમ ટુ સેમ દેખાય છે, ઓકે। ચલો હવે આ તમારે અહીંયા તમે લગાવી શકો છો, એટલે કે આ ચિત્ર તમે મતલબ બેમાંથી જે તમને કટિંગ આવડે એને તમારે પેજ નંબર 15 ઉપર આ કટિંગ કરવું હોય તો ભલે, ને આ કટિંગ કરો તો ભણે ભાત ચિત્રનું તમારે અહીંયા શું કરવાનું છે, આ રીતના ચિપકાવી દેવાનું રહેશે। એટલે કે તમારે એક કલર પેજ લેવાનું છે અથવા તો રંગીન કાગળ લેવાનો છે કોઈ પણ કલરનો, એમના ઉપર તમને જે કટિંગ આવડે એવું કટિંગ કરીને તમારે આ પ્રમાણે આ પેજ ઉપર શું કરવાનું રહેશે, ચિપકાવવાનું રહેશે। તો દરેક વિદ્યાર્થી મિત્રોને સમજ આવી જ ગયું હશે, તમારે શું કરવાનું છે, દોરવાનું નથી, આ રીતનું અલગથી પેજમાં રંગીન કાગળ પર કરીને અહીંયા ચોંટાડવાનું રહેશે। તો દરેક વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે પેજ નંબર 15 ઉપર કરશે કાર્ય। તો સમજમાં આવી ગયું ને વિદ્યાર્થી મિત્રો કે પેપર કટિંગ કઈ રીતના કરવાનું છે તે, એટલે કે ભાત ચિત્રને ધ્યાનમાં રાખીને આપણે પેપર કટિંગ કરવાનું રહેશે। તો એ પ્રમાણે પેપર કટિંગ થયા બાદ કોઈ પણ બેમાંથી એક કટિંગ કરીને તમારે પેજ નંબર 15 ઉપર એમને ચિપકાવવાનું રહેશે।